राजपूत छात्रालय खाते गूगल मीट ना माध्यम थी प्रथम वार भरूच डिस्ट्रिक्ट सेंटर कोऑपरेटिव बैंक ने वार्षिक साधारण सभा योजाई। दी भरूच डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक ने वार्षिक साधारण सभा बैंक ना चेयरमैन अरुण सिंह राणा ने अध्यक्षता में राजपूत छात्रालय खाते योजाई हती। भरूच डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक की साधारण सभा कोरोना काल ने ध्यान राखी प्रथम वार गूगल मीट एप द्वारा ऑनलाइन वार्षिक साधारण सभा योजवामां आवी हती। बैंकना सभासदोने सरकारना नियम मुजब सोशियल डिस्टन्सिंग थी 50 मर्यादा में बेसवानी व्यवस्था साथ राजपूत छात्रालय में जुदा जुदा 6 जेटला हॉल में वीडियो कॉन्फरन्स थी वार्षिक सामान्य सभा की कार्यवाही करवामां आवी हती। વધુમાં વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ સાથે એજન્ડા વાંચતા ચેરમેન અરુણસિંહ રાણાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। 13 વર્ષની આ જૂની ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની આજની સાધારણ સભા હતી। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રો લાઇનના અનુસાર કોરોના મહામારીની અંદર જ્યારે વિશ્વ અને સમગ્ર ભારત અને આપણે સૌ જજુમી રહેલા છે ત્યારે કોરોના મહામારીની અંદર 50 વ્યક્તિને સાથે ડિસ્ટન્સ રાખીને સાધારણ સભા કરવી, નહીં તો તારીખ પણ અમને લંબાવી હતી, પણ અમને વિશ્વાસ હતો કે ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો આ સાધારણ સભામાં આવશે અને ડિસ્ટન્સ જાળવશે એવું અમે જ્યારે સાધારણ સભા નક્કી કરી ખેડૂતોને એક પત્ર લખેલો હતો કે કોરોના મહામારીમાં 6 જગ્યાના ભાગ કરીને એને 50-50 વહેંચણી કરીને અને જમવાની પણ ત્યાં જ વ્યવસ્થા કરવાની, એટલે કોરોના મહામારીની અંદર ડિસ્ટન્સિંગ સચવાય અને કોરોનાના ભોગ ના બને એના માટે અમે સંપૂર્ણ આયોજન કરેલું છે। 113 વર્ષની આ જૂની બેંકનો ઇતિહાસ ચડા ઉતાર થયેલો છે, પણ મને આનંદ છે કે આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં 22% આજે ડિવિડન્ડ વહેંચતી હોય, ખેડૂતો સુરક્ષિત હોય, થાપણદાર સુરક્ષિત હોય અને એવા સંજોગોની અંદર આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આજે 21 કરોડનો કાચો નફો કરીને 5.76 કરોડનો કાચો નફો પટલાવી અને ચોખ્ખો નફો કરી શકતી હોય અને NPA 0.0% NPA હોય, ગ્રોસ NPA 9% હોય, મારી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આજે ગુજરાતમાં સૌથી એનું નામ છે। થાપણદારનો સરકારનો એમાં સહયોગ છે અને સાથે સાથે મારા ભરૂચ જિલ્લાના ખેડૂતો સરકારે મુદત લંબાવી છતાં પણ 100% વસૂલાત ખેડૂતોએ ભરીને પોતે ચોખ્ખા બનીને ધિરાણનું ટર્નઓવર કરીને આજે 400 કરોડ રૂપિયા જેટલી રકમની વસૂલાત આવેલી છે। સૌને મને કહેતા ખૂબ લાગણી અનુભવે છે કે કોરોના મહામારીમાંથી ભગવાન સૌને શક્તિ આપે, દવાનું વહેલી તકે એનું મળે એ પ્રકારના ભારત સરકાર પ્રયત્ન કરે છે। નરેન્દ્ર મોદીજીએ સમગ્ર ખેડૂતો માટે ખૂબ લાભોની યોજના બનાવેલી છે, જો ગણતરી કરીએ તો હું માનું છું કે એની સત્તા બેસાડવી પડે, એક એક ખેડૂતને લાભ મળી રહેલો છે એનો મને આનંદ છે। સૌને નમસ્કાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।